બાર મિત્રો, તમારે એક ગીત સાંભળવું છે? સાંભળવું છે? સારું, તો ચાલો આપણે આ રમતનું એક ગીત સાંભળીએ. તમે પણ મારી સાથે આ ગીતને ગાજો અને મજા કરજો. હસતા રમતા અમે હસતા રમતા, બાળ મજાના અમે હસતા રમતા. હસતા રમતા અમે હસતા રમતા, બાળ મજાના અમે હસતા રમતા. મમ્મી પપ્પાના વહાલા અમે અંધારે અજવાળા, મમ્મી પપ્પાના વહાલા અમે અંધારે અજવાળા. જાણે ઉતરી આવતા અમે ધરતી પર તારા. હસતા રમતા અમે હસતા રમતા, બાળ મજાના અમે હસતા રમતા. હસતા રમતા અમે હસતા રમતા, બાળ મજાના અમે હસતા રમતા. પરીઓની વાતે વાતે અમે બાળ ગીતોના તાલે, પરીઓની વાતે વાતે અમે બાળ ગીતોના તાલે. ઝૂમતા રમતા અમે એકમેક સંગાથે, ઝૂમતા રમતા અમે એકમેક સંગાથે. હસતા રમતા અમે હસતા રમતા, બાળ મજાના અમે હસતા રમતા. બાળ મિત્રો, તમને બધાને તો રમવાનું ખૂબ જ ગમતું હશે, ગમે છે ને બધાને? હા, કેમ આપણે સ્કૂલમાં જ્યારે પણ ફ્રી પીરિયડ હોય કે ભણવાનો મૂડ નહીં હોય તો તમે શું કહો છો? ટીચર ચાલો ને રમવા જઈએ, રમવા જઈએ, ગ્રાઉન્ડ પર રમવા જઈએ, અથવા તો ક્લાસમાં રમત રમાડો, એવું કહો છો ને તમે બધા મને? હા, તો ફ્રેન્ડ્સ, આ રમતો એ આપણા જીવન સાથે જોડાયેલી હોય છે. અને આપણે નાનપણથી જ, એટલે કે જ્યારે આપણે ચાલતા થઈએ ત્યારથી જ આપણે ઘણી બધી રમતો, જુદી જુદી રમતો રમતા હોઈએ છીએ. ને ફ્રેન્ડ્સ, તમને ખબર છે કે આ રમતો પણ વિવિધ પ્રકારની હોય છે. જેવી રીતના કે ઘરમાં બેસીને રમી શકાય તેવી પણ રમત હોય છે, અને બહાર રમી શકાય, ઘરની બહાર રમી શકાય તેવી પણ રમતો હોય છે. ખબર છે ને તમે? તમને બધાને તો વધારે ઘરની બહાર રમાય એવી જ રમત ગમતી હશે, બરાબર ને? સાચું કહું છું ને? હા, તો ફ્રેન્ડ્સ, જે રમત ઘરમાં બેસીને રમી શકાય એને ઇન્ડોર ગેમ કહેવામાં આવે છે, અને જે રમત ઘરની બહાર રમી શકાય તો તેને આઉટડોર ગેમ કહેવામાં આવે છે. ફ્રેન્ડ્સ, આપણે આપણા સોસાયટીમાં કે શેરીમાં કે મહોલ્લામાં આપણે અલગ અલગ રમત રમીએ છીએ, જેમ કે સાતોડિયું, પકડડામ, લંગડી, બરાબર ને, ક્રિકેટ હે ને, સંતા કુકડી, બરાબર ને, એવી રમતો આપણે રમીએ છીએ. જ્યારે ટીચર આપણને સ્કૂલમાં પણ કંઈક અલગ જ રમત રમાડતા હોય છે, જેમ કે સ્કૂલમાં આપણે ખોખો, કબડ્ડી, વોલીબોલ, ક્રિકેટ, બરાબર ને, એવી ગેમો રમીએ છીએ, બરાબર ને. જ્યારે ઘરમાં બેસીને આપણે કેરમ, ચેસ, સાપ સીડી, લૂડો, બરાબર ને, એવી ગેમ રમતા હોઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, આ રીતે ગેમ પણ વિવિધ પ્રકારની હોય છે. ફ્રેન્ડ્સ, દડાની મદદથી રમી શકાય એવી કેટલી રમતોને તમે જાણો છો? કોણ કહેશે, બોલો? હા, બરાબર છે. એક તો ક્રિકેટ, ત્યાર પછી હોકી, ફૂટબોલ, વોલીબોલ, બરાબર ને, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, સાટોડિયું, આ રીતે અનેક રમતો દડાની મદદથી રમી શકાય છે. આ ઉપરાંત તમને જો બીજી ગેમ યાદ આવતી હોય તો તે પણ જ વિચારજો. ફ્રેન્ડ્સ, આ વ્યક્તિને તમે ઓળખો છો? કોણ છે આ? નથી યાદ આવતો? ચલો હું જ કહી દઉં છું. ફ્રેન્ડ્સ, આ વ્યક્તિ છે એ લજ્જા ગોસ્વામી છે, અને એ પણ એક રમતમાં ખૂબ જ પ્રખ્યાત ચેમ્પિયન છે. ખબર છે તમને કે જે આ લજ્જા ગોસ્વામી છે એ કઈ રમતમાં ચેમ્પિયન છે? નથી ખબર? કોને યાદ છે, બોલો બોલો? હા, તે રાઇફલ શૂટિંગમાં ચેમ્પિયન છે, અને શૂટિંગ નામની રમત તેઓ રમે છે. શૂટિંગ એટલે ફ્રેન્ડ્સ પેલી બંદૂકથી મારવાની, નિશાની કરીને ગેમ આવે ને રમવાની,
હા તે રાઇફલ શૂટિંગ, તો તેમાં લજ્જા ગોસ્વામી ચેમ્પિયન છે. ફ્રેન્ડ્સ પૂછો અને લખો. તો ફ્રેન્ડ્સ તમારે છે ને તમારા વડીલોને પૂછવાનું છે, એટલે વડીલો એટલે કે તમારા દાદા દાદી હોય બરાબર ને, જે ઉંમરલાયક વ્યક્તિ હોય તે, તો તેઓને તમારે પૂછવાનું છે કે જ્યારે તેઓ બાળક હતા એટલે તમારા જેવા નાના હતા તો ત્યારે તેઓ કઈ કઈ રમતો રમતા હતા બરાબર ને, એ પૂછવાનું છે અને અહીંયા તમારે તે લખવાનું રહેશે. બાર મિત્રો અહીંયા કેટલાક કોયડાઓ આપેલા છે, એ રમતના જ છે બરાબર. તો એ કોયડાઓને આપણે જોવાના છે અને તમારે એનું નામ મને અહીંયા કહેવાનું છે. કાચના એ કંચા નાના, એ જીતે એ રહે નછાના, જે કંચાને ટાંકી જાય એ વિજેતા જાહેર થાય. બોલો ફ્રેન્ડ્સ શું આવશે આ ઉખાડ આ કોયડાની અંદર? કંચા એટલે શું કોને ખબર છે, યાદ આવ્યું? અરે હા, લખોટી બરાબર ને. બીજું છે તેને પાખો નથી પણ ઉડી શકે, દૂર દૂર સુધી એ જઈ શકે. તો આ કોયડાની અંદર શું આવી શકે, કોણ કહેશે? દૂર દૂર સુધી કોણ જાય, એને પાખ નથી. અરે હા, એ છે પતંગ. બેટ બોલથી રમી શકાય, દોડવાથી પણ રન બની જાય, ચોગ્ગાને છક્કાના રન મળે, રન મરે તો શટક બને. ફ્રેન્ડ્સ આ કઈ ગેમ છે? અરે વાહ, તમે તો ઓળખી ગયા ને, એ છે ક્રિકેટ. જો સાપ પર તમે આવી જાઓ આનાથી તો ન ગભરાવ, રમતમાં સીડી પણ આવી જાય તુરંત આગળ પહોંચી જવાય. શું આવશે આમાં બોલો, જેમાં સાપ પણ આવે અને સીડી પણ આવે, યાદ આવ્યું? હા, એ છે સાપ સીડી, બરાબર છે. ત્યાર પછીનો કોયડો છે કે સફેદ કારા પાટિયા પર રાજા ઘોડીને ઘોડો છે, નાના મોટા સૈનિકો અનેકો, મગજ વાપરે તે થાય છે એકો. શું આવશે બોલો? હા, આ ગેમનું નામ છે ચેસ, બરાબર છે. ફ્રેન્ડ્સ તમે તો બધા જ રમતને, બધી જ રમતને ખૂબ જ ઝડપથી અને સારી રીતે ઓળખી ગયા. ફાઇન, વેરી ગુડ. ફ્રેન્ડ્સ અહીંયા આપ્યું છે રંગ પૂરો, તો તમારા કુટુંબના સભ્યો બીજું શું કામ કરે છે? તમારા કુટુંબના સભ્યો નવરાશની પરોમાં શું કરે છે? તે ચિત્રમાં રંગ ભરો, જરૂર જણાય ત્યાં ચિત્ર દોડો અને લખો. તો બાર મિત્રો અહીંયા કેટલાક આપણને ચિત્રો આપ્યા છે. પહેલું છે વાંચવું, પછી છે સીવણકામ અને ભરતકામ કરવું, ત્યાર પછી છે નૃત્ય કરવું, વાતો કરવી, છોડની સંભાળ રાખવી, ટપાલ ટિકિટ સંગ્રહ કરવી, બરાબર ને. આ રીતે અહીંયા આપણને કેટલાક કામોના ચિત્ર આપ્યા છે અને નીચે ત્રણ ખાના ખાલી આપ્યા છે, તો તેમાં તમારે બીજા ત્રણ કામના ચિત્ર દોડવાના છે. અને તમારા ઘરમાં જે જે નવરાશની પરોમાં કામ થતું હોય તો તે ચિત્રમાં તમારે અહીંયા રંગ પૂરવાનો છે, બરાબર? સમજ પડી ગઈ ને? ઓકે ફ્રેન્ડ્સ, રમત અને કસરત એ શારીરિક પ્રવૃત્તિ છે. આપણું શરીર તંદુરસ્ત અને ચપળ રહે તે માટે આપણે રમતો અને કસરત પણ કરવી જ જોઈએ અને રમતો પણ રમવી જ જોઈએ. આના માટે એક સરસ મજાની પંક્તિ પણ છે કે તંદુરસ્ત શરીર તંદુરસ્ત મન, એટલે કે જો શરીર આપણું તંદુરસ્ત રહે તો જ આપણું મન પણ તંદુરસ્ત રહે છે, એટલે કે આપણે બીમાર પડી શકીએ નહીં. ફ્રેન્ડ્સ, રમત અને કસરત આપણે નિયમિત રીતે કરવી જોઈએ, એટલે કે આપણે નિયમિત રીતે રમત પણ રમવી જોઈએ અને નિયમિત રીતે કસરત પણ કરવી જોઈએ. એનાથી આપણું શરીર ખૂબ જ સારું રહે છે. રમતો રમવાથી આપણને શું ફાયદો થાય છે કોણ કહેશે બોલો? હા, રમતો રમવાથી આપણું શરીર તંદુરસ્ત અને ચપળ રહે છે, આપણામાં વિવિધ કૌશલ્યનું ઘડતર થાય છે, ત્યાર પછી આપણામાં સમૂહ ભાવના પણ વિકસે છે. સમૂહ ભાવના એટલે કે આપણે બધાની સાથે
રમી શકીએ, આપણે એકબીજાને સમજી શકીએ, એને સમભાવના કહેવાય. તો એ પણ આપણામાં વિકસે છે. ત્યાર પછી આપણને જીતમાં આનંદની અને હારમાં આપણે કરેલી ભૂલોને સ્વીકારવાની પણ ખેલદીલી વિકસે છે. એટલે કે આપણે પછી હારી જઈએ તો બહુ મન પણ લેવાનું નહીં, આ તો ગેમ છે, એમાં હાર અને જીત તો હોય જ શકે છે, બરાબર ને? અને ત્યાર પછી રમતથી આપણું તન અને મન બંને તંદુરસ્ત રહે છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે રમત રમવાથી આપણને ખૂબ જ ફાયદા થતા હોય છે. તો ફ્રેન્ડ્સ, આ સાથે આપણો આ પાઠ 18 રમતા રમતા એ અહીંયા પૂરો થાય છે. આઈ હોપ કે તમને આ પાઠ શીખવામાં ખૂબ જ મજા આવી હશે અને તમે પણ ખૂબ જ રમ્યા હશે આ પાઠની રમત જોઈને, બરાબર ને? તમને પણ તમારી બધી રમતો યાદ આવી ગઈ હશે, બરાબર ને? તો મજા આવી ના પાઠમાં? ઓકે, તો ફ્રેન્ડ્સ ફરી મળીશું નવા પાઠ સાથે. બાય બાય, સી યુ, ટેક કેર.